રાખો આ ચેપ્ટર 1.2માં દાદાની પહેલી વાતો આવે છે કે તમને જુદું પાડી આપ્યું છે, ચંદુભાઈ જુદા અને આપણે શુદ્ધ આત્મા. તો એ જુદાપણાની જાગૃતિ કેવી રીતે નિરંતર રાખી શકાય તેની બધી સરસ ચાવીઓ છે બધી. ચંદુભાઈ આઈસ્ક્રીમ ખાય તો તમે ખબર પડી જાય કે એણે એક ખાધો બે ખાધા, શું કર્યું, ચા પીધી તો એ ખબર પડે. તો કે એ બધી વાતો કેવી રીતે વિગતવાર તે આપણે લેતા 24મું પાનાનું લઈએ પેરેગ્રાફ. આપણે જાતને ઓળખીએ કે નહીં, ના પેલું તો છોડીએ, પેલી બે બે જ લીટી વધારાની મહત્વની છે, 22 પાના છે ને, ઓછું કરવું પડશે ને ક્યાં. મને તો ઓછું કરવા જેવું લાગતું જ નથી, પણ હવે કરવાનું થોડું થોડું. ના એટલે જે ઠીક લાગે બધું વાંચવાનું, આમાં બે લીટી બહુ પછી બાકી રહે તો પછી આગળ ચાલુ. પારાયણ એટલે પારાયણ, પછી પારાયણમાં આટલી મહત્વની આ બહુ સરસ વાત છે. પેલી ચાર લીટી સરસ છે, 23મા પાનાની જુદાપણાની જાગૃતિ પેલી ચાર લીટી. કે ચંદુભાઈ તો તમારા પાડોશી કે તમે પોતે જ, પ્રશ્ન કરતા દેહ મન બધું પાડોશી નંબર એક. દાદા કહે છે ફર્સ્ટ નેબર, નજીકના નેબર. ચંદુભાઈ આઈસ્ક્રીમ થાય તો આપણને ખબર પડી જાય કે આઈસ્ક્રીમ ખાવા માંડ્યા. એટલે આ જુદું પાડ્યું છે આપણને ખબર પડે છે મહાત્માઓને. પછી 24મા પાને પછી વધારેની વાત છે આખી, બે લીટી. ચંદુભાઈ ચા પીએ, ચાર કપ પીએ તો એ જોયા કરવો ચંદુભાઈને, અને તમને લેવા દેવા નથી કે છે. એટલે આ જુદું પાડીને પછી પછી એના જુદા જુદા દ્રષ્ટાંતથી દાદાનું વધારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ મળતા જાય છે. તો આપણે એ વાંચીએ, જાતને ઓળખીએ કે નહીં. શરૂ કર દે, માઇક જોશે ને. કોણ આ બદલ બદલાય વાચક, વાચક ને બીજું કોણ વાંચશે? અક્ષયભાઈ તમે વાંચો, માઇક ક્યાં છે? જય સચિદાનંદ. આપણે જાતને ઓળખીએ કે નહીં, આ ચંદુભાઈ શું કરી રહ્યા છે એને જાણવું જોઈએ. ચંદુભાઈ જજ તરીકે જજમેન્ટ આપતા હોય તો આપણ તો પણ એને આપણે જાણવું જોઈએ કે આ શું કરી રહ્યા છે જજ. એ આપણે જાણીએ એ આપણું જ્ઞાન, અને જજ શું કરી રહ્યા છે એ એમનું. સૌ સૌની બંને પોતપોતાની છે, તે ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે છે અને સાહેબ સાહેબની ફરજ બજાવે. તમે સાહેબને ઓળખો કે ના ઓળખો, સારા માણસ છે ને કે થોડા ખરાબ એ છે, પ્રશ્ન કરતા થોડા ખરાબ છે દાદાશ્રી. જો ઓળખે ને, હા હું જ સાહેબ છું, હોય તો આવું નિષ્પક્ષપાતી કોણ બોલે? કોણ કહેશે તમે અક્કલ વગરના છો? કોઈ કોઈ કહેશે તમે અક્કલ વગરના છો તો કહીએ કે ભાઈ તમે તો આજે જ જાણ્યું કે અમારામાં અક્કલ નથી, પણ અમે તો પહેલેથી જ જાણીએ છીએ, એવું તમારે કહેવું. તમે તો આજે જાણ્યું, પણ હું ચંદુભાઈને આખી જિંદગીથી ઓળખું છું. તમે ચંદુભાઈને ઓળખો કે ના ઓળખો? પ્રશ્ન કરતા સારી રીતે ઓળખું દાદાશ્રી. સારી રીતે ઓળખો ને, એ ક્યાં વાંકો છે, ક્યાં ચૂકો છે, ક્યાં સીધો છે, બધું જાણો ને. પછી કોઈ વાંકો કહે તેમાં આપણને શું વાંધો છે? અને આપણું તો કોઈ લઈ જનાર નથી, લઈ જશે તો થોડું ઘણું છે તે ચંદુભાઈનું, ચંદુભાઈનું લઈ જશે. તમારું કોઈ લઈ જનાર નથી, એ તમને ઓળખતા જ નથી ને. કોઈ તમને ઓળખે કોણ? આપણા મહાત્મા ઓળખે. જુદાપણાની ચાવી દાદાની બતાડી દે છે. કોઈ કે તમને અક્કલ વગરના, તો બધા આ અહંકારને આખો ઓગાળવાની જબરજસ્ત ચાવી આમાં આવે છે. કે હું ચંદુભાઈ છું એ અહંકાર, ને પછી હું અક્કલવાળો છું એટલે કોઈ કહે ને કે અક્કલ વગરના, તરત ભોગવટો આવે, સામા થઈ જઈએ, એટેક કરે, દુઃખ થાય. તો કે આ અહીંયા જુદું જ પાડી દેવાની વાત છે. જુદું પડી જાઓ તો પછી અહંકાર જાતે જ આખો ઓગળી જાય છે.
ખરેખર પોતે જાણકાર જ હોય છે. અજ્ઞાનીને પણ કહેવાય ખબર છે હું આવો છું આવો છું આવો છું આવો છું, પણ હું આવો છું એવું માને છે એટલે એને અસરો થાય છે. કે ત્યાં જુદું રાખો તમે, આ ચંદુભાઈ એવો છે, તમે નહીં, તમે શુદ્ધાત્મા થયા કે છે. અને પછી જે આખું સંસારના જે કોક જજનું હોય, કોક વેપારી હોય, કોક નોકરી હોય, તે કે એનું ફરજ બજાવે, એ પ્રકૃતિની ફરજ કામ કર્યા કરે, તમે શુદ્ધાત્મા તરીકે એને જોવો જુદું કે છે. આમાં આખું કે ને કે એ દાદાની એક વાત છે ને, જે જુદું જાણવું અને જુદું જોવું. જાણવા પણ હોય છે કે જજ હું આવું કામ કરું છું, આવું કામ કરું છું, આવું કામ કરું છું, આવું કામ કરું છું, આવો છું આવો છું આવો છું, પોતાની જાતને જાણતો હોય છે, અજ્ઞાની પણ જાણતો હોય થોડું ઘણું, પણ એક્ઝેક્ટલી દાદા કહે છે તમે જાણો છો અને જુદું જોતા નથી. અને જુદું જુઓ આ ચંદુભાઈનું છે, મારું નથી. એટલે એક્ઝેક્ટલી આ બધું કે ને બધી રીતે વિગતવાર જુદું પાડી આપે છે કે તમે એને જાણો અને જુદું જુઓ, એ જુદાપણું નિરંતર રહેશે પછી. અને એમાં કેટલી બધી સરસ ચાવીઓ છે કે આપણું કોઈ લઈ જનાર નથી, ચંદુભાઈનું લઈ જશે. તમને ઓળખતા જ નથી, ચંદુભાઈને ઓળખે છે. ચંદુભાઈને ગાળો ભાંડે તમને નથી ભાંડતા. એકાદે વાક્ય જો હાજર રહ્યું ને તો છૂટું પડી જાય એવું છે. અને છેલ્લામાં છેલ્લી વાત દાદા ઠોકી ઠોકીને પાને પાને આવશે કે ચંદુભાઈ શું કરી રહ્યા છે એને જાણવું, એ જ આપણું આખું વિજ્ઞાન છે ને. જુદું જુઓ અને જુદું જાણો કે છે. આગળનું ડિફેક્ટ ને જાણ છે ને, આ એક સરસ છે, આ પોઈન્ટ જરા રહી જાય છે દીપકભાઈ, હવે હું તારું કાઢીશ. હા વાંધો નહીં. જો પહેલામાં પહેલા પેરેગ્રાફમાં કહ્યું છે તમે અક્કલ વગરના છે, આમ છો તેમ છો, તો પેલો કે છે કે ભાઈ હું તો પહેલેથી જ આવો છું, તમે આજે ઓળખે, પણ મેં તો પહેલેથી હું ચંદુબેન ઓળખું. અહીંયા છે તો અહંકાર ને અહીંયા અહંકાર ખલાસ થાય છે અહીંયા આગળ. અને છેલ્લા પેરેગ્રાફમાં શું કહે છે કે આ કઈ કોઈ તમારું લઈ જશે, લૂંટી જશે, તો કોનું લૂંટવાનું છે? શુદ્ધાત્માને તો લૂંટવાનું છે જ નહીં. આ ગઈ થોડું ઘણું જશે તો ચંદુભાઈનું જશે. એટલે અહીંયા મમતા કાઢે છે, પહેલામાં અહંકાર કાઢે છે અને બીજામાં મમતા કાઢે, મારા પણ અને ઉપર કરતા પણ કાઢી આપે છે, અને પહેલામાં કરતા પણ છે. શું કરી રહ્યા છે? એટલે નવરા થઈ ગયા આપણે, આપણે નવરા થઈ ગયા. હવે બધું કરતા ભોગતા મમતા બધું ગયું, બધું ગયું, અહંકાર ગયો, મમતા ગયું, કરતા ગયું, આટલામાં બધું આવી ગયું, આખું સાયન્સ આવી ગયું છે. છૂટા પણ તો ભોગતા પણ છૂટી જાય ને, પછી પછી ઓટોમેટિક ઉડી જ જાય ને ભોગતા પણ. તે આ ગયું જ ને, ઉખાડી જ નાખે છે ને ભોગતા પણ. તો જે દાદાની વાતો બધી કઈ ને એક જ પેરેગ્રાફમાં આખો સિદ્ધાંત આપી દેતા હોય છે. ઝીણવટમાં ઉતરીએ તો એટલું બધું ડિટેલમાં જાય તો આખો સિદ્ધાંત એકાદ પેરેગ્રાફમાં પણ આખો તત્વ મળી જ જાય છે, સાર એક્સ્ટ્રેક્ટ. એથી આગળ છે ને એમને કેવું દેખાતું હશે એ પણ લાગે, કાયમ આવું જ જોતા હોય કોઈને. એ જુદું એટલે જુદું, દાદા કહે છે ને અમને જુદું કેવું લેખાય, તો કે તને છે તો નીરુબેન કેવા જુદા દેખાય છે, એવું કહે છે અમને એમ પટેલ જુદા દેખાય, એટલું જુદા પણ હોય. અને બધાનું જુદું જ દેખાય ને એમને, કારણ અહીં આગળનું જ વાક્ય છે કે મને પોતાનું જુદું એટલું દેદું રહે, એટલું પછી સામા દરેકનું એવું જ દેખાય, જુદું છે. ચાલ આગળ શું કહે છે કે ડિફેક્ટ ને જાણનારો આત્મા પ્રશ્ન કરતા, દાદા મારે મોટી ડિફેક્ટ એ જ છે કે દાદાશ્રી ડિફેક્ટ છે પણ જાણો છો ને તો તમે આત્મા છો, તમારે ક્યાં ડિફેક્ટ છે? ડિફેક્ટ તો આ પૂતગલ આવું છે, બંધ આવો બંધાયેલો છે, તેમાં આપણને શું નુકસાન છે? દાદા માથે છે ને પૂતગલ રાશિ હોય તો દાદા ચલાવી લે, પણ આપણે શા માટે માથે લઈએ? તમે ચંદુભાઈ હતા ત્યાં સુધી તો માથે લેવું પડે, હવે ચંદુભાઈ નથી તો ચંદુભાઈનો ભાર આપણે શું લેવાનો? પડોશીને તો રીતસર હોય, એ રડે તો આપણે રડવા લાગવું? આ ચંદુભાઈ આવા છે એવું જાણીએ, એનું નામ જ જ્ઞાન. તું આત્મા છે ને આ પૂતગલ છે મુઆ, તારો ભડકાટ થયો કે ચડી બેસે, આખું વર્લ્ડ આગુ પાછું થાય,
આ દેહને તાવ આવે કે પક્ષઘાત થાય કે સળગે, પણ ભડકે એ બીજા કહીએ. પુદગલ કી ખોટ હૈ, અપને કો ખોટ કભી નહીં હોતી. ખોટ જશે તો પુદગલ ને ઘેર, આપણા ઘેર કોઈ દાડો ખોટ જતી નથી. બેઉનો વ્યવહાર જુદો, વેપાર જુદો, શેઠ અને દુકાન જુદા હોય કે એક હોય? પ્રશ્ન કરતા, જુદા હોય દાદાશ્રી. ત્યારે દુકાન સળગે છે ત્યારે જાણે કે હું સળગ્યો. અલ્યા, તું ક્યાં સળગે છે? દુકાન સળગે છે, હેણ આપણે ચા પીએ. ત્યારે ત્યારે હું સળગ્યો, હું સળગ્યો, પારકી વસ્તુ માથે લઈને ફરે. પ્રશ્ન કરતા, આવા બનાવ કંઈક બને ત્યારે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય છે તો ખરું જ, પણ પછી પ્રતિક્રમણે કરે દાદાશ્રી. એ આર્ત્ય ધ્યાન, રૌદ્ર ધ્યાન એને ના કહેવાય. એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તમારે નથી થતું, તમે તો આત્મા છો. એ તો ચંદુભાઈને થાય છે. તેમાં ચંદુભાઈને આપણે વધુ પડતું હોય ત્યારે કેવું, ભાઈ આમ જરા આસ્તેથી કામ લો, અને વાત કરે ત્યારે આ ફાઇલ નંબર 1 તારી તે સામી વ્યક્તિ જોડે વાત કરે, તેને તુંય જાણું, અને એ જાણે શું વાતચીત થઈ તે. આપણે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, આપણો સ્વભાવ આપણામાં. ચંદુલાલને ડાપણ આવ્યું હોય તો ડાપણને જુઓ, ઓહો બહુ ડાયો છે. ગાંડપણ આજે તો ગાંડપણને જુઓ. ચગડોળે ચડેલું હોય તો ચગડોળે ચડેલું જુઓ, એ સિવાય બીજું શું કરવાનું છે? તમે કોઈ દાડો ઇમોશનલ નાનપણમાં થયેલા? પ્રશ્ન કરતા, થયેલા, હજુ પણ થવાય છે, પણ જ્ઞાન લીધા પછી ઓછું થઈ ગયું. દાદાશ્રી, હા પણ જ્ઞાન લીધા પછી તમારા માથે જવાબદારી નથી ને? એ તો પછી ચંદુભાઈની જવાબદારી ને? તો તમે જુદા, ચંદુભાઈ જુદા. ચંદુભાઈ ઇમોશનલ થાય પણ તમે તો નથી થતા ને? પ્રશ્ન કરતા, નહીં, કોઈ વખત પાછું ભેગું થઈ જાય છે ને કોઈ વખત જુદું થઈ જાય છે. દાદાશ્રી, ભેગું થઈ જાય છે એ વાત જુદી છે, પણ એ તો જુદું થયેલું છે. તે એક દાડો ખરેખર જુદા રહેશે પછી. અત્યારના બીજી રૂમો બરાબર ખાલી નથી ને, એટલે હમણાં ભેગું થવું પડે. બીજી રૂમો જેમ જેમ ખાલી થશે તેમ જુદું થઈ જશે, જુદા થયા માટે. પુદગલ ભાઈ એ પૌદ્ગલિક ભૂતા છે, તેમાંથી આપણે ડરવાનું ના હોય. આ પૌદ્ગલિક ભૂતા કયા? આપણે ચંદુભાઈને કહીએ આમ વણિકની પેઠ કરો, એ ના ચાલે. ક્ષત્રિય થાઓ, બીજા દુઃખો હજી આવવાના હોય તો આવો. પગ ફાટો, માથું દુઃખો કહીએ એ પુદગલ છે, આપણે આત્મા જુદો. હા વાણી અને પેસ, હાય 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 હાય, શું થઈ જશે? દુઃખી થવા જેવું નથી, શુદ્ધ આત્મા થઈ ગયા. જેટલું આવું એટલું આવો, બોલો. કે છે દાદા, કેટલી એક એક પેરેગ્રાફમાં કેટલું બધું સાર છે બધું ગાતાનું. એ ત્યાં તન્મયાકર થઈ જાય શું દેહાદ્યાસ, દેહને કંઈ આવે ને ત્યારે તરત એની અંદર ચાલુ થઈ જાય. મને થાય છે ક્યારે મટે, કેવી રીતના મટે, જલ્દી મટાડો, આમ છે ને તેમ છે ને, શું થશે, હવે શું થવાનું છે, કશું નથી થવાનું. ઇમોશનલ થઈ જાય, નાના બધું ભેગોટો ભોગોટો માથે જ લઈ લઉં. મને થયું, હવે શું થશે? આ બધી રૂમો હજુ બાકી છે ને ખાલી કરવાની. ભેગું થઈ જાય છે તો કે પેલા જુદી રૂમો, એટલે પ્રેક્ટિકલ દાખલા જેમ કહેતા હોય ને, કોઈ વખત પાછું ભેગું થઈ જાય છે, કોઈ વખત જુદું થઈ જાય. એક વખત જુદું પડ્યું છે એટલે ખરેખર જુદા થઈ જશો કે છે. અત્યારે બીજી રૂમો બરોબર ખાલી થઈ નથી ને કે છે, એટલે હમણાં ભેગું રહેવું પડે કે છે, ભેગું થવું પડે. અહીં સરસ કે છે કે ડિફેક્ટ, મારે મોટી ડિફેક્ટ છે કે છે, તો મારે મોટી ડિફેક્ટ એ શબ્દ ઉપર જ દાદાને કેટલું બધું કહે છે કે તમે ડિફેક્ટને જાણો છો માટે તમે આત્મા છો કે છે. ડિફેક્ટ તો આ પૂદગલને છે કે છે, જો બંધ બંધાયેલો એવું પૂદગલ ફરે, ડિસ્ચાર્જ થાય, એને તમે માથે ના લેશો
એ પહેલા ચેપ્ટરમાં આપણને દાદા કે તમે શુદ્ધાત્મા થયા, જુદા છો જુદા છો, હવે ચંદુબેન કઈ રીતે જુદા રાખવા એની આખું દ્રષ્ટાંત સાથે બતાડતા જાય છે. એક પાડોશી એનો ભાર જેમ નથી રહેતો, કેટલા સરસ દ્રષ્ટાંત છે. પાડોશી અને આપણે ભજા પાડોશી, તો પાડોશી રડે તો પોતે ના રડે, પાડોશીને આશ્વાસન આપે. પછી અહીંયા કે છે કે વેપાર જુદો, શેઠ જુદા, દુકાન જુદી. એક્ઝેક્ટલી રાખો કે છે કે હું સળગ્યો, હું સળગ્યો કે છે, દુકાન સળગે છે કે છે, તમે માથે શું કામ લો છો. બધું પૂતગલની અસરો માથે નથી લેવાની, એને જુદી રાખવાની વાત બતાડે છે. આખી દેહને તાવ આવે, પક્ષાઘાત થાય, સળગે, પણ છેવટે આ સ્ટેજ સુધી પહોંચવાનું છે. છેવટે એ સળગે કે કપાઈ જાય, મરી જાય, તો એ પૂતગલ છે, હું નથી, હું શુદ્ધ આત્મા જ છું. સ્ટ્રોંગપણામાં આવી જવાનું છે. આર્ત ધ્યાન રોધે તક એ તમને નથી થતું, તમે જાણો છો. અને ચંદુભાઈ થતું હોય તો પછી ત્યાં દાદાનો વાતચીતનો પ્રયોગ આવે છે. રાસ્તેથી કામ લો, બીજા જણો બીજા વ્યક્તિ સાથે વાત કરતા એ રીતે વાત કરો કે છે એની સાથે. ચંદુબેન ડા પણ આવે તોય જુઓ, ગાંઠ પણ આવે તોય જુઓ, ચકડોળે ચડે તોય જુઓ, એને જુદું જોયા જ કરો. જુદું જોઈએ તો કે જવાબદારી પછી રહેતી નથી આપણી પોતાની. એકચ્યુઅલી જો જોવા બેસે ને કે કેટલી ગરમી વધે છે, કેટલી ગરમી વધે છે, કેટલી વધે છે, કોને થાય છે, હું કોણામાં, એ જ ખરું તપ કરવાનું છે ને, એ જ જાગૃતિ કહેવાય છે. તો જાણવાનું વાંધો શું છે જાણવામાં. થર્મોમીટરને તાવ ચડે 153 ડિગ્રી આમ કહેશે, ઓ 153 કહેશે, મને ચડ્યો, મને તાવ ચડ્યો. હા, પ્રેક્ટિકલ સાથે છે એ જાણો છો તમે કેટલું રહ્યું કેટલું ના રહ્યું એને જાણો. ચાલો આગળ વાંચો. ચેતન પક્ષી પૂતગલને શું દુઃખ. હમણે જેલમાં લઈ જવામાં આવે કે ચંદુભાઈ કોણ છે, ચાલો તો તમે શું કહો. પ્રશ્ન કરતા જઈએ, ચંદુભાઈ જાય એની જોડે જઈએ. દાદાશ્રી, હા આપણે કહીએ કે આ રહ્યા ચંદુભાઈ, લઈ જાઓ. અમારે ઘેર બારણા અમારે જાતે વાસવા પડતા હતા, તમારે ત્યાં પોલીસવાળો બારણા વાસી આપે તો એ શું ખોટું. એટલે વૈભવ છે બધો, જેલમાં વૈભવ નહીં હોય. આ ઘરે અત્યારના ઓરડીમાં ચાર જણને પડી રહેવું એના કરતાં ત્યાંનો વૈભવ સારો છે. બાકી આત્માને કઈ જગ્યાએ દુઃખ હોય નહીં. અને જે પૂતગલ આત્માધીન થયેલું છે તેને તો કશું દુઃખ જ ના હોય ને. પછી ચેતન પક્ષનું પૂતગલ થયું પછી શું દુઃખ. ચેતન પક્ષી વિરોધી પૂતગલ છે ત્યાં સુધી જરા અડચણ કરે. જબરજસ્ત વાત છે. આ થિયરિટિકલ તો વાત ચોખ્ખી છે કે ભાઈ જેલમાં જાય ચંદુભાઈ જાય, પ્રેક્ટિકલ થવી જોઈએ. પણ એમાં દાદા પોઝિટિવ શોધી કાઢે છે કે આમ આ બુદ્ધિ કેવું સમાધાન, બુદ્ધિને સમાધાન, પોતાની જ બુદ્ધિને સમાધાન કરી નાખવાનું છે કે ભાઈ અહીંયા પોલીસ વાળો બારણા વાસવાનો, આપણે તો ઘેર વાસવા જવું પડે, ત્યાં ચાલો વૈભવ છે ને કે છે. 100 નેગેટિવમાંથી એક પોઝિટિવ શોધી કાઢે અને આવું કહો કે છે આપણે કહીએ આ રહ્યા ચંદુભાઈ લઈ જાઓ, એ બોલતાની સાથે છૂટો જ પડી જાય આત્મા આખો. કે છે આત્માધીન પૂતગલ એને કોઈ દુઃખ હોઈ શકે નહીં કે છે. એટલે આ જાગૃતિ વાળો થયો પોતે એટલે એને દુઃખ ના હોય કે છે. એ જાગૃતિ પછી જો તન્મય આકાર થાય તો પછી દુઃખની અસરો ભોગ્યા વગર છૂટકો જ નથી. આગળ ઘરડો કોણ. ઘરડો કોણ પ્રશ્ન કરતા દાદા એકદમ યંગ દેખાય છે આજે. દાદાશ્રી, ના પણ એ રોજ બધા કહે છે, પછી હું અરીસામાં જોઉં દેખાય આ કેવા, મને યંગ દેખાય છે. બધા કહે એટલે પછી અસર થાય નહીં. બાકી હું ઘયડો છું એવું કોઈ દાડો બોલું નહીં, કારણ હું તો શુદ્ધાત્મા છું. ઘયડા તો આ જ થાય, દેહ થાય એ બોલીએ નહીં.
અમારા પૂછ્યા સિવાય સી રીતે બોલે? વ્યવહારમાં કહે કે ભાઈ આ ઘરડા છીએ, પણ હું ઘરડો છું એવું ના બોલાય, કારણ કે હું તો શુદ્ધાત્મા છું. એટલે અમારા હિસાબ બધા જુદી જાતના હોય. હું શુદ્ધાત્મા થઈને હું ઘરડો છું ખરેખર બોલ્યા તો તમે તેવા થઈ જશો. એટલે તમે કહો કે હું ઘરડો થયો એ તમે તમારા માટે નથી બોલતા, પણ અંદરખાને જાણતા હોય કે હું જુદો, આ તો ચંદુભાઈના માટે બોલાય છે, એટલે તમને અસર ના થાય. બધું ઇફેક્ટિવ છે. આ વર્લ્ડમાં એક શબ્દ બોલ્યા કે ઇફેક્ટિવ છે બધું. ચંદુભાઈ કહે કે મારી તબિયત બગડી છે, તો આપણે અંદરખાને સમજવું કે ચંદુભાઈની તબિયત બગડી છે, પણ મારી તો નહીં જ ને. પ્રશ્ન કરતા, હા દાદા, ચંદુભાઈને માટે કહેવાનું અને તબિયત સારી છે એવું પોઝિટિવ બોલવાનું આપણે. દાદાશ્રી, એટલે તબિયત સારી છે એવું કહો. ચંદુભાઈ કહે કે મારી તબિયત ખરાબ છે, ત્યારે આપણે કહીએ ના સારી છે, એમાં બીજું કંઈ લાંબુ હોય નહીં, પણ શાંતિ રહે એને. બાકી તમે પોતે જ કહો કે મારી તબિયત સારી છે તો સારી થઈ જાય. તમે પોતે જ કહો કે મારી તબિયત ખરાબ છે તો ખરાબ થઈ જાય, એટલે જેવું ચિંતવે એવો એ થઈ જાય. હું જુદો ને ચંદુભાઈ જુદા, પોતે એકરૂપ થવું જ નહીં કોઈ દાડો. ચંદુભાઈને ભૂખ લાગી છે, ચંદુભાઈને ખાવું છે, ચંદુભાઈએ ખાવાનું બનાવ્યું, ચંદુભાઈને સમજણ પડતી નથી, ચંદુભાઈને સમજણ પડે છે. આવી બધી ભાષા રાખો. તમારે વાત કરી હતી ને દાદાએ, આ છેલ્લું વાક્ય દાદા તમને કહ્યું હતું, નીરુબેન આ શીખવાડ્યું હતું. તમારે બધું નીરુબેન કામ કરે છે, નીરુબેન સેવા કરે છે, નીરુબેન આવે છે, જાય છે, ખાય છે, પીએ છે, બોલે છે. એ ભાષા વાપરી એમ કે એકાકાર ના થઈ જવાય નીરુબેન જોડે, ખાસ એકરૂપ ના થવાય. પછી તબિયતની બાબતમાં દાદા ક્યારેય એવું બોલ્યા નથી, મને આવું કશું થાય છે, કમ્પ્લેન નથી કરી આખી લાઈફમાં કે કેટલું બધું હશે એમને. બહુ આમ આપણને બધાને ખબર પડે એવી એમની તબિયત થઈ જઈ ગઈ હોય હાલ ખરાબ. બધા ખબર પૂછે, દાદા કેમ છે, શું છે તબિયત, એમ બરાબર નરમ છે, આમ છે, તો કે ના સારા સરસ છે, એકદમ સારી છે એમ કે. આપણે બધા બધાને એમ લાગે કે દાદાને કેવી થઈ ગઈ છે બહુ, પણ તો દાદાને તો એમ જ કહે કે ના એક સરસ છે, એકદમ સારી છે, કશું એવું થયું નથી, એવું કશું એમ ઠીક છે બોલે ઠીક. તો ઘણા એમ પછી બધાને કહે શીખવાડે કે આપણે કોકને પૂછીએ. એક ભાઈ હતા મહાત્મા, તે આમ તો ઘોડા જેવા હતા, કશો પ્રોબ્લેમ હતો નહીં એમને, પણ થોડા થોડા દાડા થોડા થોડા એક બે દાડો થાય ને તરત કંઈક મને આજે આમ થયું છે ને મને આજે તેમ થયું છે ને એવું બોલ્યા કરે. એટલે પછી દાદા કે છે કેમ છે તમારી તબિયત, શું થયું છે તમને? દાદા ઠીક છે ઠીક છે એમ કે. દાદા કે ઠીક છે ના બોલો, ઠીક છે બોલશો તો ઠીક થઈ જશો, સારી છે એવું બોલો તો સારી રહેશે કે છે, જેવું બોલશો એવું થઈ જશે કે છે, જેવું ચિંતવે તેવું થઈ જાય. એટલે પોતે કશ ક્યારે બોલે નહીં. ઘણી વાર બહુ દાદાને તબિયતને લીધે અશક્તિ એમનામાં આવી જાય, છેલ્લે છેલ્લે તો બહુ થતું હતું, તોય એવું તો ના જ બોલે કે મને શક્તિ આવી છે, એ તો બોલે જ નહીં. અને આમ બહુ વીક થયા હોય ને તો આપણે આમ જરાક ઝાલવા જઈએ ને દાદા, ના ઝાલવા દે અડવાના ને, અસલ ભાદ્રના પટેલ. હવે આપણે એમ થાય જરાક લાય ઝાલીએ, આપણને ના ઝાલવા દે, મને તો કોઈને ના ઝાલવા દે. કારણ કે એ બધું મન પર ચડી ગયું છે, નબળી લાગે કે ખરેખર મને ઝાલવા પડે એવું થયું છે, લાચારી આવી ગઈ છે, ના ઝાલવા દેશું મને તાવ દે તો. અહીંયા છે ટટ્ટાર જ ચાલે. 47માં પાના ઉપર દાદાનું એક વાક્ય છે, એ જ વાક્ય છે, અને ઝાલવાની વાત છે એની પર જ આવ્યું છે. હવે એમાં દાદા અંદર કેવું સરસ રાખે, 47માં પાના પર આપણે
જરા આગળ જઈ લઈએ. કે છે આપ આપ એટલે દાદા કે છે માંદગીમાં કેવી રીતે જુદા રહો એની વાત દાદાને દાદાને વાત કરે છે કે માંદગીમાં વાતો ચિતો કરો તો જુદું રહેવાય ને કે છે. ત્યારે દાદા કહે છે આ ભાઈ કહે છે દાદા હવે રૂમમાં થોડું ચાલો કે છે ફરો તો ફરે. તે ઘડીએ હું જોતો રહું ઓહો હો કેવા દેખાય છે, શું વેશ થયા તમારા છે. આ તમે ચાલો છો તેના ઉપર મને હસવું આવે છે કે આ વેશ તો જુઓ કોઈને અડવા ના દે એવા માણસ એ તમને હાથ ચાલીને ફેરવા પડે છે કે છે. બહુ છેલ્લે 87માં એક વાત બન્યું હતું બસ દાદા અડવા ના દે કોઈ દાડો. પછી આ અડતી વખતે તો કે તે વખતે પોતે અંદર કેટલી જબરજસ્ત જ્ઞાનની એની ચાવી કે જુદાપણા માટે વાતચીતનો પ્રયોગ ગોઠવે છે. કોઈને અડવા ના દે તમે જાલીને ફેરવે તમે તમે આવા તમે આવા તમારી પ્રસુ આવે છે એમ કરીને પોતે તેનેથી જુદા જ પડી જાય છે. આપણે એટલે હતું ને 78માં દાદાને ફ્રેક્ચર થયું હતું ને, પછી ફ્રેક્ચર થયા પછી 4.5 મહિના તો પથારીમાં જ હતા, બેડમાં ટ્રેક્શન લગાડેલું બધું જ બેડમાં અને બધા મસલ્સ બધા વીક થઈ ગયેલા. એટલે જેવું પાછી પેલું ટ્રેક્શન કાઢ્યું અને જોઈન્ટ થઈ ગયું બોન, એટલે પછી એમને હવે જોઈન્ટ બોન થઈ જાય તેથી કરી મસલ આખા 4.5 મહિના સુધી એનો યુઝ ના થયો એટલે આખા બહુ જ વીક થઈ જાય. એટલે પાછો એને ટોન ડેવલપ કરવા અને એક્સરસાઇઝ ને આ બધું ખૂબ આપવું પડે. એ ફિઝિયોથેરાપિસ્ટ રાખેલી એ આવે એક છોકરી હતી ફિઝિયોથેરાપિસ્ટ, એ આપણે ગયા અમેરિકા મળી હતી કે હું દાદાને ફિઝિયોથેરાપી કરાવવા આવી હતી એ છોકરી. ત્યાં પછી પરણીને અમેરિકા આવી હતી, વડોદરામાં એ ભણી રહી હતી ને દાદાને કરાવવા આવતી હતી ઘરે. પછી એ તો સવારે આવે એક વાર, પછી મને મને શીખે કે બાકીનું હવે ફરી વાર દિવસમાં 3 વાર કરવાનું હોય છે એટલે બાકીને 2 વાર તમારે કરાવવાનું નહીં બેન. એટલે મને કે તમે એમને ચલાવજો ને આ તે કરાવજો ફલાણું. પછી હું દાદાને કહું ને દાદા ચાલો હવે થોડુંક આપણે ચાલવાનું છે વોક કરવાનું છે, તો દાદા કે ના મને જ કરું. દાદા કહ્યું કે થોડું કરે ને પછી ના પાડી દે, અને પેલી છોકરી આવે તો બધું કરે. મને થાય કે વાંધો શું, પેલી ફિઝિયોથેરાપિસ્ટ છે હું, મારે તો આ ગાયનેકોલોજીસ્ટ આટલા ભણેલા આપણા વિઠ્ઠલભાઈની ભાષામાં ગાયકોલોજીસ્ટ એ ટીવીમાં ઇન્ટ્રોડક્શન આપવા ગયા હતા ને તેને સુરતમાં ચેનલમાં લોકલ ચેનલ, તો પેલા એને પ્રોગ્રામ ડિરેક્ટરને આવે કે આ નીરુબેન છે ડાક્ટર થયેલા છે ગાયકોલોજીસ્ટ થયેલા છે. હા પછી હાથ મિલાયા તારી નહી. એટલી છોકરીને ગાય તો ચંદન રૂબરૂમો નહીં એટલે હારો. તે પછી કરે જ નહીં, મને એમ થાય કે આ કેમ નહીં કરતા, પેલી કરાય તો બધું જ કરે, પછી આટલું ચલાયા કરે. પછી બહુ વખત પછી દાદા બોલેલા કેટલાય વર્ષો પછી, તો કે એ તો કે તમારા મારો અહંકાર કે છે ના પાડે કે છે તમારી પોઆ કે, અને પેલી આગળ મારો અહંકાર પોસરો રહે કે છે. જબરું દાદાનું ના આવવાને ખરા દાદા, તો મને એમ થાય કે દાદા કેમ આવું મને નકારે છે, પણ પછી પોતે બોલ્યા કે મને આવું મારો અહંકાર ના પાડે તમારી આગળ. અહીં સરસ કે છે અમારા પૂછ્યા સિવાય બોલે શી રીતે કે છે, એ શું કહેવા માંગે છે. હું ગઈડો છું એવું બોલું જ નહીં, આ પૂતગલે ના બોલે કે છે.
એટલે તો નિરૂબેન બોલતા નહીં કોઈ દાડો, સ્વીટ 16 જ ઠોકે રાખ્યા છે. તું ઘેડો દેખો પણ જો નિરૂબેન ક્યાં યંગ લાગે. રોંગ બિલીફ અડવા જ ના દઉં ને. સરસ થઈ ગઈ જાગૃતિ ની વાતો છે ને બધી. એટલે દાદા કુદે છે એમ ના કે હું ગયડો થઈ ગયો, કે છે ના એના ગયડા, કે છે આપડે તો જે બહુ છે જે બહુ જીવાનું આયુષ્ય માટે ઠીક સુધી કેટલા પોઝિટિવ બધાને કે ખબર હતી એમને કે આ પૂર થવાનું છે. મને પર્સનલી વાત કરેલી પણ બા તો બધાને છેક છેલ્લે સુધી કે 125 વર્ષ સુધી બધા કે અમારે તમારી જન્મજયંતિ આપજો આમ છે એમ છે. નીરુબેન જ માગેલ દાદા તમારી 125મી જન્મજયંતિ નીરુબેન ઉજવશે. હા 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 બધા બેઠા હતા અમેરિકાના માતો, દાદા આપણે ઉજવશું ઉજવશું. દાદા કે હા હા ઉજવશું દાદા તમારે ત્યાંથી જીવા. હા હા અમે રહેવાના ને રહેવાના ને કે છે. પછી બધાએ તરત ફટાફટ ગણતરી કરી. પછી મેં કહ્યું દાદા મને આપણ આ તમને. પછી બધાએ ગણતરી કરી નિર્ભય કે અત્યારે આટલા માણસો આવે છે ત્યારે કેટલા બધા માણસો આવશે. અત્યારે 4000 આવ્યા તો ત્યારે કેટલા બધા આવશે. ઓહો 1-2 લાખ તો આવશે જ કે છે દાદાની જન્મજયંતિમાં. પછી 125મી વખતે તો પછી અમે બધા કહ્યું દાદા કઈ વાંધો નહીં બધું થઈ રહેશે, બધા ખર્ચાય નીકળી આવશે બધું. તો તમારે 125મી જન્મ જયંતિ અમને ઉજવવા આપવાની. પછી બધા પોતપોતાને આયુષ્ય ગણી કાઢ્યા. હા કે દાદા 125 આપણે કેટલા. મારા કઈ 96 આવતા હતા. કેટલા પોઝિટિવ દાદા. એ બધાને પૂછે તને કેવું લાગે દાદા કેટલો વખત રહેશે, તને કેવું લાગે દાદા કેટલો વખત રહેશે એમ કે છે. હાચું કે છે કે છે. હા હા ચોક્કસ બધા કે પાછા. પછી ખબર પડે દાદા બધાને ગેલ કરાઈ ગયા. હું ક્યાં જવાનો જ નથી પાછા કે છે. આ પેલી ચાવી એમને રાખી છે કે હું તો જ્ઞાનની ચાવી આ જ છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું. ગેડો છે નો આ એક ખાસ કોઈ પણ અવસ્થામાં આ એક ખાસ પકડી લેવા જેવું છે. હું તો શુદ્ધાત્મા જ છું, મને આ કશું અડે એવું છે જ નહીં. મારે કોઈ અવસ્થા લાગુ પડે એવી છે જ નહીં. માસ્ટર કે અહીંયા આપી છે દાદાએ. ગાડી ઠોઠિયું થઈ ગયું હોય તો ડ્રાઈવર બૂમા બૂમ કરે હું બહુ ગેડો થઈ ગયો. શેઠે બૂમા બૂમ કરે એવું જ છે ને અંદર. ઠોઠિયું થઈ ગયું ગાડી કે છે હું થઈ ગયો એવું ના કે. અને બધી વાતો કે છે ચંદુભાઈ માંદા થયા છે એમ કરીને રાખો કે છે. કદાચ બોલી નાખે કે ભાઈ તબિયત જરા બગડી છે તોય અંદર જમે કે ચંદુભાઈ પોતાની વાત કરે છે હું નહીં. અને એના વતી બોલાય છે એમ ચંદુભાઈ વતી. કાયમ માટે આ એક જબરજસ્ત વાગે હું જુદો ને ચંદુભાઈ જુદા. એકરૂપ તો પોતે થવું જ નહીં કોઈ દાડો એ કે છે. અને બોલવાથી જ વધારે એકરૂપ થઈ જાય છે. બોલે તે ઘડી એકરૂપ થઈ જ ગયો હોય એટલે સૌથી એટલે શબ્દો જ એવા બોલવા નહીં કે એકરૂપ થઈ જવાય કે છે. પછી સ્થિતિ મહાત્માની. સ્થિતિ મહાત્માની પક્ષઘાતમાં. પક્ષાઘાતમાં. પક્ષાઘાતમાં એટલે પક્ષાઘાત કહે ને પેરાલિસિસ. જ્ઞાન ના હોય એવાને પક્ષાઘાત થયો હોય ને તો આ શરીર બધું એ થઈ જાય. એ બહારના લોક જોવા આવે ને કહેશે અરે રે આ અંગ જતું રહ્યું. ત્યારે પેલો પક્ષાઘાત વાળો આંખમાંથી પાણી કાઢ્યા કરે અને કહે કે આ ગયું ને તે ગયું. મહાન વેદના થાય. હવે એ આપણા જ્ઞાનવાળાને કોક વખત પક્ષાઘાત થયો હોય ત્યારે ખબર કાઢનારાઓને શું કહે ભાઈ આ બધું ડાબું જતું રહ્યું પણ તમે જેને જોવા આવો છો તેને હું જોઉં છું હું જોઉં છું અને તમે જુઓ. આ આપણે બધા જોનાર છીએ કે કોને આ થયું છે. આ જ્ઞાન
અહીં ફળ આપે, બહુ સરસ ફળ આપે. છતાંય આપણા મહાત્માઓને બહુ આગળ વધેલા હોય તોય કોઈને પૂછીએ કે ભાઈ પક્ષાઘાત તમને ગમે, ત્યારે કહે ના ગમે તો તો નહીં. ના ગમે તો નહીં, ના ગમે તો નહીં, પણ આવી પડે તો એનો તિરસ્કાર ના કરે, પણ ના હોય તો પક્ષાઘાતને બોલાવે નહીં. એ આપણે કહીએ ના આવો તો સારું, કે આ પીડા કોણ ઊભી કરે? આપણે કહીએ ના આવો તો સારું, ફૂલ પોઈન્ટ. બહુ જબરજસ્ત દાદા. આવું મહાત્માઓને, આવું ઘણા મહાત્માઓને આવું રહે છે. હા આપેલા નહીં રાજુને નતું થયેલું, લપસી પડ્યું તો ને એસિડમાં એસિડ બર્ન થયું હતું. 70% બર્ન હતું એસિડ, એસિડથી ડીપ, અને 70% તો હોસ્પિટલના ડાક્ટરો બધા, એટલે બહુ ક્ષમતામાં હતો બધા ડાક્ટરોને થાય કે કેવી રીતના રહે છે. પછી એને એટલું બધું, એનું 70% બને, બધું ડીપ એસિડનું બને, એટલે બહુ ભારે જોખમી, પાણી બધું શરીરમાંથી ઓછું થઈ જાય, અને આ તે આખું શરીર એ થઈ ગયેલું, ફેસ બેસ બધું જ. એને બધું બધું દુઃખ માંસના અને બધા બર્નના બધા ચાસ્કેલ બધા ચામડીના બધા કાઢવાના હોય ને, તો એને આ ડ્રેસિંગ કરવાનું આ હોય. હવે તે ઘડી કરી દે, એમાં કે રોજ રોજ કરવાનું, તો કે રોજ તો થોડી ને જનરલ એનેસ્થેશિયા અપાય, એટલે દુઃખ તો બહુ જ થાય, અને પેઇન તો સહન કરવું પડે, બહુ જ દુઃખ થાય, અને બીજાથી તો સહન એ ના થાય. પણ આ નિરાત કે હા તમે તમારે કરો, કે છે એ હું જોઉં છું, તમે જેમ ત્યાં જેને કરો છો ચામ દુઃખ, એને ચામડી કાઢો છો, તેને તમે તમારે કાઢ્યા રાખો, કે છે મને તો કંઈ અસર નહીં થાય, એવી રીતના એ રાખતો હતો. પછી બધા ખબર જો આવે તો એ કહેતો ખરું, તમે જેને ખબર જુઓ છો એને હું જોઉં છું, કે છે તમે કંઈ ફિકર ના કરતા. ચિંતા એને જોઈને બધાને એકદમ હાઈ થઈ જાય, કે એનો ફેસ બસ બધું બધું બંધ થઈ ગયેલું, એસિડ બંધ, એને જોઈને બધા એકદમ થઈ જાય. તો બધા એમ કે એને કે ના ના તમે જેને જુઓ છો એને હું જોઉં છું, કે સરસ એક જ્ઞાનમાં રહે તું તારે. પણ આ રહેવા એવું છે, આવું કંઈક મુશ્કેલી મોટી આવી પડે ને ત્યારે એને રેગ્યુલર જ્ઞાનમાં સત્સંગમાં રહેતા હોય ને એને ખરેખર અનુભવ થયો છે, એ ઘડી હાજર થઈ જાય, ભારે મોટું આવી પડે ને પૂર થઈ જાય. હા અમને એક્સિડન્ટ, નિર્ભયને એક્સિડન્ટ વખતે થયેલું. હે મણીભાઈ શેઠિયા શું કે, અને મણીભાઈ શેઠિયા, આ મણીભાઈ શેઠિયા ને એવું જ હતું, આપણે વલસાડ વાળા, એમને બ્લડ કેન્સર હતું છેક, છેલ્લે સુધી બહુ ક્ષમતામાં હતા, બધાને એમ થાય કે આમ શું હશે શું નહીં, પણ એ એકદમ બહુ જ જબરજસ્ત જ્ઞાનમાં રહેતા હતા. અસર આટલી નથી થતી, છેક સુધી શુદ્ધાત્મામાં જ હતા, આના આનંદ આનંદ બહુ જ આનંદમાં હતા. હાય હાય મને શું થઈ જશે, નામ થશે, કશું નહીં, મુક્ત હતા. સમજાય છે મહાત્માઓ બધાને? આવું આ પ્રસંગ આવે ત્યારે રાખવાનું છે, શું આ વાંચીએ છીએ, દાદાએ બધાએ બતાડ્યું છે, જ્ઞાન હાજર રહેશે. આપણે નક્કી કરવાનું કે આ જ્ઞાન દાદાનું આવું છે, માટે આપણે ગમે તેવો પ્રસંગ આવે તો આપણે જ્ઞાન હાજર રહેવું જોઈએ. અપમાનનો પ્રસંગ આવે, માનનો પ્રસંગ આવે, મમતા છોડવાનો પ્રસંગ આવે, કરતા પણ છોડવાનો પ્રસંગ આવે, તો આપણે જ્ઞાન હાજર રહેવું જોઈએ. શું ધીરુભાઈ સમજાય છે? હાજર રાખજો અહીંયા નહીં મુંબઈમાં, અહીંયા તો એમને સહેજે રહેવું છે, આ સિમંદર સિટીનું ભૂમિનો પ્રતાપ સહેજે રહેવું છે, ત્યાં રાખજો. પ્લાન્ટ ચાલુ થઈ ગયા, કઈ એવી જરૂર નથી, નાખી દેલા આવે છે. અને આ રીત દાદા બતાડે છે, રહીત વાક્ય કેવા સરસ બતા, કે તમે જેને ખબર કાઢવા આવો છો, તમે જેને જોવા આવો છો, તેને હું જોઉં છું. આપણે બધા જોનાર છીએ કે કોને થયું છે, આ કેટલી જબરજસ્ત જ્ઞાન દશાની વાક્યો બધા છે. અને આ જ વાક્ય વાપરીએ તો એક્ઝેક્ટ રહે, આપણને ગમે તેવી વેદના વખતે, ગમે તેવા દુઃખ વખતે એક્ઝેક્ટ થર્ડ પર્સનની જેમ જ પોતે રહે છે, પોતે વર્તે છે, અને આપણને વર્તવાની ચાવી પણ આપી દે છે કે આવું રાખો, આવું જ બોલો અને આવું રહો, કે છે.
આ તો પેલું સરવૈયો આખા જિંદગીમાં કર્યું, એનો સરવૈયો આવનો ઉભો રહ્યો ને. આ રોજિંદા ડે ટુ ડે કલાક કલાકે મિનિટે મિનિટે આવી રીતે સેટિંગ કરીએ કંઈક તો બેટર છે. એટલે શરૂ કરીએ એટલે પછી વધે ને. આપણે જુદું રાખીએ એટલે તે ઘડીએ જુદું જ રહે. મને બહુ ગરમી પડે છે એને બદલે કેવાય કે સંજય ને બહુ ગરમી પડી તો શરૂ થાય આપણું. સંજય ને આપડે સંજુભાઈ ચંદુભાઈ ને સમજણ પડતી નથી, ચંદુભાઈ ને સમજણ પડી છે. સમજણ સુધા ચંદુભાઈ ની છે. એ પેલો દાખલો એક પ્રસંગ હતો ને, એક બેન ને છે તો બહુ આમ તો બહુ ઇન્ટેલિજન્ટ હતા અમેરિકામાં, બધાને સમજણ પાડે, આ સત્સંગ કરાવે, એટલા બધા હોશિયાર ને બહુ જ ભણેલ, વાંચન બધું જ, બધા જ શાસ્ત્રો બધા ધર્મોનું. એ અને એના હસબન્ડ બિચારા સીધા સાધા, ખૂણા બે રે સત્સંગમાં હબરા કરે. એક દાડો બે જણા બેઠા હતા અને દાદા એ પેલા બેનને કહ્યું, તમારા કરતા તમારા હસબન્ડ વધારે જ્ઞાનમાં છે, હું જે કઈ બોલું છું ને તો એમને સીધું દર્શનમાં ઉતરી જાય છે, સીધે સીધું, અને દર્શનમાં આવી પરિણામી જાય છે, અને તમારે ઉતરતું નથી, તમારે તો વચ્ચે આવરણ આવે છે કે છે, સીધે સીધું તમને નથી ઉતરતું. તો પેલી ને એમ થાય કેમ આવું મને કે છે દાદા, મને તો કેટલી બધી સમજણ પડે છે કે. અને એને એમ જ આખો દાડો એમ જ થયા કરતો કે આ મારા હસબન્ડ તો સીધે સાદો એકદમ સરળ, એકદમ શાંત, જરાય આગળ પડતો ના હોય, પાછળ ખૂણામાં બેસી રહે, ક્વાયટ હોય. એટલે પેલી ને એકદમ એક્ટિવ ને બહુ બધી જ રીતે આગળ પડતી બધામાં. તો એને એમ લાગ્યા કરે કે મારા હસબન્ડમાં કઈ દમ કશું નથી સમજણ પડતી, મને વધારે સમજણ પડે બધી બાબતમાં શું. અને આ દાદા આજે એમ કે છે કે આ જ્ઞાનમાં એને વધારે સમજણ પડે છે, તન જ પડતી કે છે. એને તો એટલું બધું શોક લાગ્યો, એને બહુ ઇમોશનલ થઈ ગઈ, શું વાત કરો છો દાદા કે છે, આટલા બધા વખતથી તો કે એ તારું બધું કે છે પેલા તારા વરને બધું દર્શનમાં ગયું અને તારું બધું બુદ્ધિમાં જાય છે. બીજો એને શોક લાગે, શું વાત કરો છો. પછી રડતી જાય, એટલે દાદા મને સમજણ પાડો, મારી ક્યાં ભૂલ થાય છે, મારો આમ કરો, તમે સમજણ પાડો. આમ બોલતી જાય, રડતી જાય, ઇમોશનલ થઈ ગયેલી બહુ. અને એનો વર શાંતિથી બેઠેલો. પછી દાદાએ કહ્યું કે જો તારા વરને પૂછ કે છે, અમે જે કંઈ બોલીએ છીએ એમાં એ કશું છૂતાછૂત કરે છે, સીધે સીધું એને ઉતરી જાય છે ને, અને પછી એ પ્રમાણે એને અમે વર્તાવા માંડે છે, ક્રિયાકારી થવા માંડે છે. તો પેલા હા દાદા, મને તો પછી એના પર કોઈ બીજો વિચારે નથી આવતો ને કશું ડખાડકી નથી. દાદા કે છે બ્રહ્મા કે સીધે સીધું અને કરેક્ટ છે, આવું મને થવું જોઈએ. તેની મને ધીમે ધીમે મને એનું વર્તનમાં આવ્યા માંડે છે કે છે, મંદિર વર્તાય છે કે છે. અને આ પાછી ચૂથાચૂત કરે કે દાદાએ આમ કેમ કહ્યું હશે ને આવું કેમ કહ્યું હશે, આનો અર્થ શું થાય ને તેનો અર્થ શું થાય, એ બધું બધું મગજમાં કેટલું બધું ચૂથા કર્યા, ચૂથાચૂત કર્યા કરે. એટલે કે દાદા પછી એને કહે છે કે તું આ ચૂથાચૂત કરે છે અને પેલું સીધું, એને મારી એક એક વાક્ય સીધું ઉતરી જાય છે, વચ્ચે બુદ્ધિ આવતી જ નથી, અને તારી વચ્ચે બુદ્ધિ આવી જાય છે ને તે બુદ્ધિ બધું ચૂથું ચૂથી નાખે છે. એટલે હવે તું આ બુદ્ધિને આમ બાજુએ રાખે છે, સીધે સીધું કહે છે હું ઉતારી નાખ, મેં હવે ચૂથવા ના બેસીશ. દાદાને એક વાક્યને ચૂથવાની જરૂર નથી. દાદા કહે છે મેં અંદર જોવાનું કે આપણને આવું આવું જ રાખવાનું છે. પેલી ને પેલી રડતી રડતી પછી શાંત થઈ થોડીક. અને પછી કે છે તો કે દાદા પણ મને બુદ્ધિ છે એવું કેવી રીતે કહેતો કે જો ને તું આ ખાલી અત્યારે વાત થાય છે તો તું કેટલી ઇમોશનલ થઈ ગઈ છું, રડારડ કરે. તો કે આ તો એ તું બુદ્ધિમાં જ છે, અત્યારે તું બુદ્ધિમાં જ છું કે છે, આખો દાડો તું બુદ્ધિમાં જ હોઉં છું કે છે. એટલે એને એ શોખ ઉપર શોખ, શોખ ઉપર શોખ આપતા હતા દાદા. પછી આ બધું કહ્યું એને કે તારે જો આવી રીતના બુદ્ધિ તને વચ્ચે આવે છે આમ છે ચૂથાચૂત કરે, પછી થોડી ટાળી પડી ને પછી કહી, હા દાદા હવે મને સમજણ પડી, લે આ પાછી તારી બુદ્ધિ આવી વચ્ચે, મને સમજણ પડી એવું કહ્યું એટલે પાછી એ બુદ્ધિ એ પકડી દીધું, અહંકાર કચે હવે મને પડી. તો આ નહીં તો જુદું રાખ,
કોને સમજણ પડી અને હું કોણ, એટલે ચંદુભાઈને સમજણ પડી ને હું તો શુદ્ધ આત્મા, ફાઇલ નંબર એકને સમજણ પડી ને હું શુદ્ધ આત્મા, એટલે આપણે એને કહેવાનું સરસ સમજણ પડી હોય તો આપણે કીર્તિદાને કહેવાનું, કીર્તિદા તને બહુ સરસ સમજણ પડી, સારી વાત છે, હા અમને ખુશ, અમે ખુશી છીએ, તું તને સારી સમજણ પડી છે ને, તો હવે આ સમજણમાં રહેજે, હા પાછી આઘી પાછી ના થઈશ, આવું જુદું રાખવાનું, હા આવું કાયમ રહેજે, આ સમજણમાંથી આ સમજણ છોડીશ નહીં, એટલે આવી રીતના જો સમજણ પડી તે કીર્તિદાને પડી છે એવું રાખવાનું. પેલું તો આમ સમજણ પડે ને જરા રિલેક્સ થઈ જાય ને એટલે તરત પછી ઉછાળા મારે, મને બહુ સમજણ પડી ગઈ, હવે બરાબર સમજણ પડી ગઈ, હવે નહીં વાંધો આવે, હવે ભૂલ નહીં થાય, તરત જ આ અહીંથી જ ભૂલ થવાનું ચાલુ થઈ ગયું. લે દીપક તું બોલે, આ તો હું જ બોલ્યા કરું છું, હાય હાય અને હા સવારે બપોરે જ દિમ્પલે કહ્યું હતું તમે બધું ટેકઓવર કરી લેવાના છો, દીપકને નથી બોલવા દેવા, મેં કહું ના હું નહીં કરું નહીં કરું નહીં કરું, બરોબર છે, હા ચાલ આગળ ચલાય તું, હવે એમણે બોલવાનું આવશે, લાય પાણીયા. મુનિમને ન અડે ખોટ નફો, તમે છે તે રોજ શેર બજારનું કામ કરતા હોય, તમારો મહેતાજી હોશિયાર હોય, તે મહેતાજીને તમે એક દાડો કહો કે ભાઈ આજે બે દાડા લગ્નમાં જવાનું છે, તે શેર બજારનું તું કામકાજ કરજે, હવે એ કામકાજ કરે ખોટ જાય તોય એને એમ મનમાં ના હોય કે આ ખોટ મને ગઈ, એ જાણે કે આ ના થયું હોત તો સારું, આ શેઠને ખોટ જશે પણ મને થયું એવું તો એને લાગે જ નહીં ને, લાગે ખરું એને, એ નફો થયો હોય તોય પ્રશ્ન કરતા તો પણ કઈ નહીં દાદાશ્રી. એવી રીતે આપણે આ ચંદુભાઈને કહી દીધું ને એટલે પછી દાદાનું નામ દઈને કહે કે ભાઈ આ પ્રમાણે, એટલે પછી લેવા દેવા જ નથી, અમારા કયા શબ્દો પાળે તો અઘરું છે કશું, આ કહે એટલો શબ્દ આપણે તરત અમલમાં મૂકી દઈએ કે ચાલ્યું ગાડું સેફ સાઈડ બતાવી દે. અરે હમણાં પરમદાડે જ એક મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટના મુનિમ મળ્યા હતા અમને, એટલે મહેતાજી કહો કે મેનેજર કહો, આજકાલ મુનિમ શબ્દ નીકળી ગયો છે, મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર, બધા મોટા મોટા હાઈફાઈ વાળા શબ્દો આવ્યા છે, આપણે મુનિમ કહીએ છીએ, તે મેનેજર. તે થોડા દાડા પહેલા એ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એના સેટની ત્યાં રેડ પડી, આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એનું મોટું કામકાજ છે, ને એનું ઘણું રાઈટ હેન્ડ છે અને એના ઉપર ઘણું ડિપેન્ડન્ટ છે સીટ બિઝનેસમાં. તે એટલો ડિપ્રેસ થઈ ગયેલો, એને જ્ઞાન લીધેલું આમ મહેતાએ મુનિમે, એટલો સરસ આનંદમાં હતો, બહુ ફાઇન હતું એનું, પણ આ રેડ પડી ત્યારથી એને એટલી બધી અગવડ અસરો થઈ, એટલો બધો ભોગવટો, હમણાં જ એને જ્ઞાન લીધું હતું, પછી હું સત્સંગમાં નહોતો આવ્યો, એટલો બધો ભોગવટો એને ભોગવટો, પછી ડિપ્રેસ થઈ ગયેલો, એ પછી પર્સનલ અમે મળવા આવ્યો તો કહે છે કે મને બહુ અસર થઈ ગઈ છે, આમ છે તેમ છે, સેટોનું શું થશે, આ રેડ પડી છે ને અમારું એટલું મોટું ઇન્ડસ કામ કારોબાર, હવે ક્યાં જઈને અટકશે, શું થશે, બધા ધંધા ઠપ થઈ ગયા છે, આમ છે ને તેમ છે. પછી અમે એને કહ્યું કે ભાઈ આ તારું થયું છે તારા શેઠનું, તો કે મારે શેઠનું કહે છે, પણ મને હું શેઠને બહુ સિન્સિયર છું ને શેઠ મારા પર બહુ મારા ઉપર વિશ્વાસ રાખે છે, એટલે હું બહુ માથે લઈને કરું છું, પણ બોલા એનું તારા શેઠને આટલી અસર નહીં થઈ એટલી તને થઈ છે, લે એ તો બધા રસ્તા ખોળી કાઢે ગયો, મોટા મોટા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય ને તો બધા રસ્તા હોય, કેમને રેડ પડે ત્યારે શું રસ્તો કાઢવો, કેમનું બધું કરવું, કેમનું ક્લિયર કરાવો, હા તે બધું, અને અત્યારે થોડો ધંધો બેસી ગયો છે, પાછો એને ઊભો કરતા વાર નહીં લાગે, તું કરે આટલું બધું માથે લઈને ફરજ, કામ કરે જ આપણા ભોગવટો શું કરવા લઈને ફરજ. પછી એને જયારે વિધિ વિધિ કરી આપી થોડો ટાળો પડ્યો, ને આપણે આવું જ કરીએ છીએ પેલા ભાઈ જેમ, જે કોને થાય છે એને જુદું રાખવાનું, એટલે આપણે માથે લઈ લઈએ છીએ. ચાલો દીપક કે આગળ. એટલે દાદા કે છે તમે આ અમલમાં લઈ લો કે છે, અમે શબ્દો બોલીએ છીએ પકડી લો કે છે,
અમારા કહેલા શબ્દો પાડે તો કશું અઘરું છે કે લગભગ કે બે દર ચાર પાને આવશે કે આટલું પકડી લો ને કે છે અમે કહીએ છીએ પકડી રાખો ને કે છે સિપસાઈડમાં રહી શકાય એવું જબરજસ્ત વાતો છે. અને અને મન વચન કાયા મારા નામની સર્વ માયા અર્પણ કરી દીધી હોય તો પછી ચિંતા કરતો હોય સોંપી દીધું દાદાને પછી શું કામ માથે લેવાનું. આ કેટલો સરસ દ્રષ્ટાંત છે. આ શેર બજાર બધાને ફિટ થાય પ્રેક્ટિકલ. પછી આ પણ આગળની વાતે સરસ છે. હવે જ્ઞાની એ જ મારો આત્મા, જ્ઞાની એ જ મારો આત્મા. દાદા કેટલો વખત યાદ આવે પ્રશ્ન કરતા રોજ. દાદાશ્રી ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે. અને આ દાદા યાદ રહે ને એ જ આત્મા, નહીં તો યાદ રહે શી રીતે. જ્ઞાની પુરુષ એ તમારો આત્મા છે, માટે તમારો આત્મા જ્યાં સુધી તમને પ્રત્યક્ષ અનુભવમાં અનુભવ ના થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે ચાલો. આ તો તમને પ્રત્યક્ષ અનુભવ થાય છે, આત્માનો પ્રત્યક્ષ અનુભવ કે રાત દાડો તમને ચેતવે છે, નથી ચેતવતો. હવે ચંદુભાઈ ગુસ્સે થયા કરે પણ અકળાયા હોય તો મહી તમને મહી તમે ના પાડો, નહીં આ ન થવું જોઈએ. એ આ શું છે, આ બે કોણ, પહેલા બે હતા નહીં, એ આત્મા હાજર છે નિરંતર. અક્રમ વિજ્ઞાનનો આત્મા એ લાખ અવતારે આવો આત્મા પ્રગટ ના થાય, અને પ્રગટ થાય તો ચિંતાય ન થાય. પ્રશ્ન કરતા, પણ જ્યારે ફાઇલો આવે ને ત્યારે સંભાવે નિકાલ વખતે લાગે કે આ જુદો છે ને હું જુદો છું એમ, આ પૂતગલને થઈ રહ્યું છે. દાદાશ્રી એ તો ભાન જ રહે આપણને, જુદો જ છે, જુદો જ થયેલો છે. જુદા થયા પછી દાદા યાદ રહે, નહીં તો યાદ ના રહે. અને પાંચ આજ્ઞા પળાય નહીં, છૂટાપણાનો અનુભવ થાય છે ને, હું છૂટો છું એવો અનુભવ થાય છે તો પછી શું. તમને છૂટાપણાનો અનુભવ થાય અને ક્રમિક માર્ગના જ્ઞાનીઓને હું છૂટો છું એવું મને ભાસે છે એવું બોલે ત્યાં સુધી એ પહોંચે છે. દરેક વખતે આપણને ચેતવે છે અંદર, જુદા તો પડી જ ગયા છે કે છે. એટલી બધી આ ઊંચી કરે લાખ અવતારે ના થાય એવું મળી ગયું કે છે. જ્ઞાની એ જ મારો આત્મા, તો પછી એ પકડી જ રાખવાના શબ્દો કે આ જ પ્રમાણે ચાલો કે છે. હવે આ એ બહુ જબરજસ્ત વાત છે. ન કરાય રક્ષણ ચંદુનું, ન કરાય રક્ષણ ચંદુનું. એક મિનિટ દીપકભાઈ, આજે કહે છે ને અહીંયા પેલું અનુભવ કે રાત દાડો તમને ચેતવે છે, નથી ચેતવતા. હવે ચંદુભાઈ ગુસ્સે થયા કરે પણ અકળાયા હોય તો મહી તમે ના પાડો, નહીં આ ન થવું જોઈએ. એ આ શું છે, આ બે કોણ, પહેલા બે હતા નહીં, એ આત્મા હાજર છે નિરંતર. દીપભાઈ એક વખતે કહીએ આપણે એને કે ના પાડીએ આ તે, પણ એ ના પાડવામાં જે એટલો ફોર્સ ના હોય આપણો કે એટલું જુદું પડ્યું ના હોય, છતાં પેલો કર્યા કરે એનો. હવે એ ક્યારે પેલું ડિપાર્કેશન ક્યારે આવે કે હવે આપણા કયા પ્રમાણે એ કરે, એ ચીકણો માલ ખાલી થાય એટલે કયા પ્રમાણે કરે. ચીકાશે ને એટલે છેવટે કેટલું આ પૂતગલ કેવું નરમ થવું જોઈએ, ચેતવે એવું ચેતી જાય એવું નરમ થવું જોઈએ. એટલે એ જેમ જેમ એ બધા પાતળા થતા જશે પડો, પછી ફાળો તેમ વળશે. એટલું કહે છે ને ગાયના શિંગડા જેવું, પછી રબરના શિંગડા જેવું, કપડાના શિંગડા જેવું, પછી રૂના શિંગડા જેવું, અનંતાનો બંધીને અપ્રત્યાખ્યાની. દાદા આપણી ભાષામાં કહે ચીકણા અને મોળા, સહેલો રસ્તો કરી આપ્યો. બહુ ચીકણા વધારે પડવાળા દોષો છે, ટાઈમ લાગશે, પણ છૂટા તો પડી ગયા તમને, મૂળમાંથી છૂટા પાડી દીધા છે. એટલે તમે તમારી મેળે ગમે તેટલો મોટો ઢગલો કેમ ના હોય, તમે વાંધો ઉઠાયા જ કરો. સવાના કીધું ને બોલો કે આપણું એ તારો ગુસ્સો કરે આવું શોભે, આપણને આવું ના ચાલે, નહીં જ કરવાનું. પેલું કહ્યું ને પરુ ની વાત, બોરીવલી આવી ગયું, બોરીવલી પરુ આવી ગયું, આપણે કીધું ને આપણે સવાના, પછી પરુ થોડોક આગળ જરૂર જઈએ, કાંદીવલી જાય, થોડું વઢીએ અને ગુસ્સો કરીએ, આ ના કરો, આ તો નાલે શું આવું બધું કર્યા કરે આખો ટાઈમ બધું.
ગુસ્સો કરીએ આખો ટાઈમ ઉપર, આ પાછી તારે મને ગમતો નથી અને આ બધું કરીએ તો એ શું એ અડધો કલાક કલાક જો ચાલે પછી પાછો પાછો બોરિવલ ઉપર આવી જાય, પાછો એ જરાક આગળ જાય ને પાછો પેલો બ્રેક મેને પાછો ત્યાં આવી જાય છે. ના એટલે એટલું બધું ફ્રસ્ટ્રેશન થાય રહ્યું કે આ માનતો જ કેમ નથી કે એમાં. હા ભાઈ પેલા રહેતું હતું આવું નિપા, પેલી પેલા પેલા તો તન્મય આકાર જ હતા ને, એટલે એમાંથી એક સ્ટેપ આગળ વધ્યા કે જુદા તો પડ્યા, એટલે કચરો ખસતો નથી પણ આપણે જુદા તો પડ્યા ખબર પડી આપણને. હજુ આ જ પ્રોસેસ ચાલુ રાખીશું એટલે પેલું વધારે છૂટું પડશે. આમાં તો પેલું 50 ટનનો પથ્થર હોય ને તડ પડે પેલા પછી ટુકડા થઈ જાય, તડ પડી એટલે હવે સમજવાના ટુકડા થવાના, હવે પડવાનો આખો. એક જ હતા, અરે કોઈ કે ને એનું રક્ષણ કરતા હતા, ભાઈ કેમ સામું બોલો છો, બરોબર જ છે, એમાં ક્યાં મારી ભૂલ છે. પોતાની ભૂલ લાગતી જ નહોતી તે કઈ દાડે ખસાશે એમાંથી. પછી ભાઈ આ રીતે પછી સેકન્ડ સેમ આવું કહે ને, આ તમે જમણા જવાબ આપ્યો ને એ રીતે, તો પછી એનો એને રક્ષણ જેવું લાગે છે, ચલો મારું હું જીવતો છું હજી. એક સે એક એક પણ એને રક્ષણ આપી દીધું આપીએ છે ને એને, તો એનું પાછું બોરી લે એટલે એને વળવાનું પાછું, કેમ ઊંચું કેમ આવ્યો તું, શરમ નથી આવતી, એક તો ઊંધું કરે છે ને પાછું એટલે પાછું વળવાનું, જરા ઊંચો આવે એટલે માથે ટપલી મારવાની. એને આપણે બેઠા છીએ ને બાજુમાં, તો પછી એને શું કામ સ્કોપ આપીએ, અને આપણે કોઈ લાડુ આપણને આપતો તો આપણે શું કામ એને ખાવા દઈએ. દાદાને જ્ઞાન છે આવું પાવરફુલ, આટલી બધી સરસ જાગૃતિ રહે એવું વિજ્ઞાન છે, એટલે આપણે એમાં ડિપ્રેશન તરફ ના જતા રહીએ અને આખો આ પ્રોગ્રેસ એક્ઝેક્ટ ટ્રેક ઉપર પ્રોગ્રેસ કરીએ, એની માટે આ વાતો સાંભળવાની છે, સમજવાની છે અને પકડવાની છે. પછી ભાઈ પેલું ડિપ્રેશન હોય તે વખતે એ વખતે ખરેખર આત્મામાં રહેવાય છે, એટલે આમ લાગે કે ચલો કંઈ, પણ આ જરાક એને આપીએ આંગળી આપીએ ને સીધો ઓછું પકડી લે કે ચલો અંકાર પાછું જાગ્રત થઈ જાય. એનું ચલણ એ બસ એક બસ તું હું તો હું જ ગમેલું જુદું પાડું એને કે મને તું જોતો જ નથી, ગેટ આઉટ અહીંથી. તો જરાક ગેટ આઉટ કે એટલે ગેટ આઉટ આમ બીજું કંઈ ગેટ આઉટ કે નથી, મારે જતો રહે બહાર, ગેટ આઉટ કે તો એક નેક્સ્ટ મંથ પાછું અંદર જ આવી જાય છે. એટલે આ બધા પોઈન્ટ નોટ કરીને પછી રાત્રે બેસું કે આવું કર્યું તે, આવું કર્યું, આવી વાતનો આવો દુરુપયોગ, એમ કરીને પાછો ઓળવો, બરોબર નોંધી રાખવાનું. તારું પોઈન્ટ નંબર 1 અત્યારે રાત્રે વાત છે, પોઈન્ટ નંબર 2 રાત્રે વાત છે, પોઈન્ટ નંબર 3 વાત છે તારી, પછી 3-10 પોઈન્ટ નોટી નોટ કરી રાખવાના અને પછી રાત્રે ઠપકો આપવાનો, બરોબર. આપણે શું છે કે એ ચગી એ પીને ચડ્યો હોય અને પછી બોલ બોલ કરીએ ને તો સાંભળે જ નહીં, ઉતરે જ નહીં, એને થોડું ઉતરવા દેવો પડે ને પછી એને વળવાનો, બરોબર. ના સમજાયું કઈ, એનો અમલ પકડી લે છે એટલે આપણે નોંધ કરવાની કે આવી પ્રકૃતિ ઊંધો દુરુપયોગ કર્યો, આવી પ્રકૃતિ ઊંધો દુરુપયોગ કર્યો, એની નોંધી રાખીને પછી ઠપકો આપો. શું કહો છો નિર્મલ? બરાબર છે. ન કરાય હવે આ કેટલી ઝીણવટના લેવલે આ જુદાપણાની જાગૃતિ જ્યાં કે છે, પહેલી બે આજ્ઞા રિલેટિવ રિયલ તમને જુદું પાડી આપ્યું છે એ તમે રાખો આવી રીતે. એનો એક ઝીણામાં એક સાદો પ્રસંગ છે, એમાં એક્ઝેક્ટ દાદા જુદું પાડી આપે છે. એ પેલો એલએમાં હતો ને, એટલે કરુણા અને દયા વચ્ચે ડિફરન્સ શું, કોણે પૂછ્યું? તો કે મેં નથી પૂછ્યું દાદા, એમ કરીને આ વાંચી છે નિર્મા કહેશે. એમાં ન કરાય રક્ષણ ચંદુનું. હવે શું પ્રશ્ન છે, શું કહેવા માંગે છે તું? પ્રશ્ન કરતા, દાદા મેં પ્રશ્ન નહોતો પૂછ્યો, આ બેને પૂછ્યો હતો દાદાશ્રી, એ ગમે તેને પૂછ્યો હોય પણ તારો પ્રશ્ન છે એવો જ અવાજ આવ્યો. પ્રશ્ન કરતા, મારો પ્રશ્ન નહોતો દાદા, દાદાશ્રી એમાં તમને શું લાગે વળગે છે તે, તમે શુદ્ધાત્મા, તમારે શું લેવા દેવા, તમે શુદ્ધાત્મા થયા તોય ચંદુભાઈનો પક્ષ લો છો? પ્રશ્ન કરતા, ના લેવાય દાદા. દાદાશ્રી આ લીધો ને, આ બધો ઉઘાડો જોઈ ગયા બધા, ગમે તેનો પ્રશ્ન હોય પણ પ્રશ્ન તો તમે પૂછ્યો ને. હું તો એ જ જાણું છું કે તમે પૂછ્યો છે, પણ તમે એટલે કોણે પૂછ્યો? એ ચંદુભાઈએ પૂછ્યો ને, તમે શુદ્ધાત્મા છો, તમારે શું લેવા દેવા છે? એટલે આપણે કહીએ કે ચંદુભાઈએ પ્રશ્ન પૂછ્યો પણ ચંદુભાઈનો પોતાનો નથી આ. પછી અમે પૂછીએ કે કોનો ત્યારે, ત્યારે કહે આ બેનનો અને એમનો પોતાનોય નથી આ, એ શુદ્ધાત્મા છે બધું,
લક્ષમાં રહેવું જોઈએ. આ જ્ઞાન એનું નામ કે રિલેટિવ ને રિયલ બધું લક્ષમાં ના રહેવું જોઈએ? પ્રશ્ન કરતા રહેવું જોઈએ દાદા. દાદાશ્રી હા હા એ હા કરો છો પણ રહેતું નથી પછી બૂમો પાડો. લક્ષમાં રહેવું જોઈએ ને, તમારું નક્કી હોવું જોઈએ કે આ મારે લક્ષમાં રાખવું છે પછી દાદાની કૃપા ઉતરે. તમારું જ એકવાર નક્કી નથી ને, એવો નિશ્ચય નથી ને? પ્રશ્ન કરતા બધા આવરણો ખોલી આપો છો આપ તો. બાકી આ જેટલું જાણ્યું હોય કે જેટલું સાંભળ્યું હોય જેટલું વાંચ્યું હોય એ સિવાય આગળ નવું ઊભું ના થાય. આપ બતાડો એટલે તરત ખબર પડે કે આ તો વાત હતી પણ આ દેખાતી જ નહોતી. દાદાશ્રી નહીં તો એ દેખાય નહીં ને? પ્રશ્ન કરતા પેલું આપે કહ્યું કે એ તો ચંદુભાઈનો પ્રશ્ન છે, તું તો શુદ્ધાત્મા તારે શું લેવા દેવા. એટલે આમ બંને બાજુ જુદાપણું સમજીને દાદાશ્રી એ જુદું એનું નામ જ જ્ઞાન કહેવાય. અમે જે આપેલું છે તે એવું જ્ઞાન આપેલું પણ આ તમને તમારી પેલી પહેલાંની ટેવો ખરીને તે છોડે નહીં ને? પહેલાંથી ટેવાઈ ગયેલા ને તે ટેવ ભણી જતું રહે તેનોય વાંધો નહીં, પ્રકૃતિ છે એટલે એવું થઈ જ જાય. પણ જાગૃતિમાં રહેવું જોઈએ કે આવું ન થવું જોઈએ? એ કે ને કે તમે નક્કી કરો અને લક્ષમાં રાખો કે છે. હવે જેમ દાદા પૂછે, અક્ષેશ તું વાંચે છે કે અક્ષેશ વાંચે છે? બહારથી પૂછે તો આપણે કહો ના અક્ષેશ વાંચે છે, હું તો શુદ્ધાત્મા. એવું થોડી થોડી પૂછવાનું, તે કર્યું કે અક્ષેશે કર્યું, તે પૂછ્યું કે અક્ષેશ પૂછ્યું, તો છૂટો જ પડી જાય પોતે. એવું અંદર જો દાદાને બેસાડીને દાદા પણ પૂછતા હોય કે આ દીપકે કર્યું કે તે કર્યું, કે ના દીપકે, તો તું શું કામ માથે લઈને પરુષ મેં કર્યું, એ તરત છૂટો પડી જાય પોતે. ગોઠો ના એ પેલે દાદા બહારથી પૂછે તારો પ્રશ્ન છે તો મારો નથી, તો તું શું કહું ઇમોશનલ થઉં છું, તારો નથી તો તું તો શુદ્ધાત્મા નહીં. ત્યાં પછી બધી ગેડ બેસવા માંડે. એવી રીતે ગોઠો, એવી રીતે ગોઠવી શકાય એવું છે. છતાં પ્રકૃતિ વસાત થઈ ગયું તોય પાછું છૂટું પાડો કે છે, તો જાગૃતિ ગોઠવો કે આ ખોટું થઈ ગયું, આવું ના હોવું જોઈએ. પહેલા તો ખબર જ નથી પડતી કે આ રક્ષણ થઈ રહ્યું છે આપણી વાતનું. એટલું બધું રક્ષણ કરવા માંડે આમ તો કઈ કઈ હવે આ વાતનું કઈ મહત્વ હતું? કોને પ્રશ્ન પૂછ્યો? મેં નહીં પે કોઈ બીજાનો પ્રશ્ન છે ને આમ તો આ બી મારો પ્રશ્ન. ચાલો ને દાદા, શું લાંબુ કે ખૂણું લૂંટાઈ જવાનું હતું? આ તો બધાને આવું થાય છે, ખાસ કરીને બહેનોને તો બહુ નાની એમથી વાત હોય ને તો એ તરત ફટાક દઈને રક્ષણ, મારું સાચું છે, હું ખરી છું, એ પ્રોજેક્ટ કરવા માટે તરત જ રક્ષણ કરી નાખે. શું નાની વાતને રક્ષણ કરવાની જરૂર નથી? આનું કોઈ મહત્વ નથી. મેં કીધું બાજુ, હા મેં પૂછ્યું હતું મારાથી થયું તો આપણે છૂટાપણું રહેશે નહીં, તો જેટલું રક્ષણ કરશું તેને છૂટાપણું નહીં રહે. કોનું રક્ષણ કરીએ છીએ? ઉદગલનું જ કરીએ છીએ ને. ઉદગલનું રક્ષણ કરીએ ત્યારે આત્મા પક્ષમાંથી ઉડી જ જઈએ ને આપણે. આમ તો જરા કંઈક હોય ને તો આપણે તરત જ તપાસ કરો આપણે કેટલી નાની નાની બાબતમાં રક્ષણ કરીએ. આલોચના એ જ કરવા દેતા નથી ને, એ તો આગળની વાત. કેટલો બધા દોષોનું રક્ષણ થતું છે, બહુ ભારે, પણ આ તો નાની નાની બાબતનું કર્યા કરે છે. ક્યાં લેવલે જવાનું છે ને ક્યાં સ્ટેશન ઉભા છે. આઈ લઈએ આગળ, ન કરાય વશ ઇન્દ્રિયોને. હવે પ્રશ્ન કરતા દાદા પણ શુદ્ધાત્મા થયા પછી ઇન્દ્રિયોને વશ કરવા માટે શું કરવું જોઈએ? દાદાશ્રી ઇન્દ્રિયોને વશ કરવાની હોતી જ નથી. ઇન્દ્રિયોને વશ કરનારો એની ખુરશી પરથી ઉઠી ગયો
એને ચાર્જ છોડી દીધો, પછી કરે કોણ? એ તો એની મેળે જ ખાલી થવું જોઈએ. ખાલી થવું હોય ત્યારે થશે, જ્યારે ખાલી થશે ત્યારે એની મેળે બંધ થઈ જશે. હર્ષ શોક તો થાય એ નો કશાય છે, પણ તમે જાણો છો ને? પ્રશ્ન કરતા, હા દાદાશ્રી, તમે જાણો છો કે આ ચંદુલાલ હસ્યા અને ચંદુલાલને જરાક ડિપ્રેશન થઈ જાય છે, તમે બધું જાણો છો ને? તમે જુદા, આ જુદા. તમે તન્માયાકાર થાવ તો તમારે માથે ભોગવટો આવે. આ જુદાપણાની એક વધારે વિગત છે. એટલે આમાં કરતા પણ આખું છે ને કે અત્યારે સંસારના લોકોનું એ જ અજ્ઞાન હોય કે ભાઈ મારે આટલું જીતવું છે, મારે આટલું વશ કરવું છે, મારે મોહ કાઢવો છે, મારે માન કાઢવું છે, મારે ઇન્દ્રિયો જીતવી છે. આ કરતા પણ આખું છોડાવી દે દાદા, જુદું રાખો અને જુઓ એટલે પેલું ખાલી થયા કરશે. કે આ સરસ વાત છે, ગમે તે સ્થિતિમાં આત્મા આત્મા જ. પ્રશ્ન કરતા, વ્યવહારની વાત કરવી અને આત્મામાં રહેવું એ બે સાથે કેવી રીતે બની શકે છે? આ કપડાની બધી વાતો કરી તે વખતે આપની જાગૃતિ કેવી રીતના હતી દાદાશ્રી? એ સ્વાભાવિક રહે અમને તો. પ્રશ્ન કરતા, એ અમારે કેવી રીતે શીખવી એ વસ્તુ? દાદાશ્રી, હું બોલતો નથી એવું ભાન રહે એટલે પછી સ્વાભાવિક રહે, હું કરતા નથી એવું ભાન રહે એટલે પછી એ જ આવી ગયું ને. સ્વાદિષ્ટ લાગે છે એટલે તું કંઈ ખાઈ જતો હશે એમાં? આત્મા ખાઈ જતો હશે? પ્રશ્ન કરતા, ના દાદાશ્રી, ખાનારો જ ખાય, જોનારો જોયા કરે. તમને આપણા વિજ્ઞાનમાં હરકત આવે છે કોઈ જાતની? ખાનારો જ ખાય છે ને, તમે કોઈ દાડો ખાઈ જતા નથી ને? પ્રશ્ન કરતા, સમજણ તો એ જ પ્રમાણે છે પણ રહી શકાતું નથી. દાદાશ્રી, માલપુડા તમે ખાઈ ગયા હતા, દૂધપાક? પ્રશ્ન કરતા, ખરેખર હું નહોતો ખાઈ ગયો, ખાધું બધું ચંદુભાઈએ, ખાતી વખતે યાદ નહોતું રહ્યું. દાદાશ્રી, યાદ નહોતું રહ્યું પણ એથી કરીને ઓછો એ આત્મા ખાઈ ગયો? કોઈ પણ સ્થિતિમાં આત્મા ચંદુભાઈ થતો નથી. હવે આ આટલું તમે બગાડ્યું તોય નથી થઈ ગયો, હજુય તમે ફેરફાર કરો આ કયા પ્રમાણે તો કાલથી રાગે પડી જાય. કારણ કે તમારું રાગે પડેલું છે, સંભાવે નિકાલ કરો છો, વ્યવસ્થિત સમજમાં આવ્યું, ભૂલચૂક થઈ હોય તો સુધરી શકે. પ્રશ્ન કરતા, દ્રષ્ટિ મળ્યા પછી ગમે તે વર્તન થાય છતાં પણ દ્રષ્ટિમાં જુદાપણાની જાગૃતિ રહે તો એ બંધન ખરું? દાદાશ્રી, વર્તન કોનું છે, દ્રષ્ટિ કોની છે? આ તો મને ચોંટ્યું, મને ચોંટ્યું કહે તો ચોંટે, નહીં તો મુવા વસ્તુ જુદી થઈ ગઈ, હવે શું ચોંટવાનું તને અહીં? તે આત્મા નિર્લેપ જાણ્યો, નિર્લેપ અનુભવ્યો, પછી એને શું ચોંટે તે? અને ચોંટે કે તરત પછી પ્રજ્ઞા તમને ચેતવે, આજ્ઞા પાળીએ એટલે બંધ ના પડે, અને બંધ ના પડે એટલે આત્મા મહી જુદો જ થઈ ગયો. આ તો છેલ્લા લેવલની બધી વાતો છે. અમને સ્વાભાવિક જાગૃતિ રહે છે. સ્વભાવ કે આ ખાનારાનો સ્વભાવ જુદો છે, જાણનારો જુદો છે, એવું અનુભવ દશામાં આવીને પછી એવું વર્તે છે એમને. એટલે કે છે ને, કોઈ પણ સ્થિતિમાં આત્મા ચંદુભાઈ થતો નથી, ચંદુભાઈ આત્મા થઈ શકે નહીં. ખાનારો દેહ જ ખાતો હોય છે, આપણે તન્મય આકાર થઈ ગયા તોય છેવટે ખાધું દેહ જ ખાધું, આત્મા ખાઈ શકે જ નહીં. કે છે એવો સ્વાભાવિક અનુભવ થઈ ગયેલો હોય અને એવું પછી કાયમ રહે. કે છે એટલે આ ઠેઠ એ આપણે જ્યારે એનાલિસિસ થતું હોય કે આ બધા સામાયિકમાં જોતા હોઈએ ત્યારે ઠેઠ છેઠ છેવટને આ સ્ટેજ પર પહોંચવાનું છે કે ભાઈ છેવટે આ ખાનારો જ ખાય છે, આત્મા ખાઈ શકે જ નહીં. એવું વિજ્ઞાન આપણને, સિદ્ધાંત આપણને ફિટ થઈ ગયો હોય, ગમે તેટલું બોલે કલાકો સુધી તો ભાઈ આ રેકોર્ડ જ વાગી શકે, આત્મા બોલી શકે જ નહીં. એ એક જ એવી જાગૃતિ છે કે એવું અનુભવમાં આવેલું છે, 12 કલાક બોલ્યા પછી પણ કંખેર ઇંજુદા જ હોય. આખું આ બહુ સ્વાભાવિક દશાની એ દાદાનો વાક્ય છે, આમાં મળે છે આપણને ચાવી આખી. એવું બધી બાબતમાં એવું જ હોય છે, આખા દિવસની બધી ક્રિયાઓ તો પ્રકૃતિ જ કરતી હોય છે, પોતે કરી શકે જ નહીં. બધું સંજોગ ભેગા થઈને કાર્ય થતું હોય તો કે વ્યવસ્થિતે જ કર્યું, મેં કર્યું જ નથી આ. તેવું એક વખત સ્ટડી કરી અનુભવમાં ફિટ કરી નાખવું છે, જેથી કરીને
ફરી કોઈક દાડો ભૂલચૂક ના થાય, હું તન્મય આકાર થઈ ગયો, મેં ખાઈ લીધું, પણ તું કઈ કઈ રીતે છે? અહંકાર પણ ખાઈ શકતો નથી અને આત્માય ખાઈ શકતો નથી, બોલો, સ્થૂળ દેહ જ ખાય છે. એવું નોંધી લેવાનું, જોઈ લેવાનું અને ખાતરી કરી લેવાનું, પછી મેં જુદું જ રાખવાનું એક્ઝેક્ટ. આ વાત મને બહુ ગમી હતી, સ્વાભાવિક જાગૃતિની વાતો. ખાતી વખતે યાદ નહોતું તોય ચંદુભાઈ જ ખાધું, ભાઈ આત્મા ખાય જ નહીં. 4 કલાક પછી 12 કલાક પછી પણ છૂટો પડી જાય તો પડી શકે એવું છે આમાં.